હેલો ફ્રેન્ડ્સ પીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે નામાના મૂળ તત્વો ધોરણ અગિયારમાં પારિભાષિક શબ્દોની ચર્ચા કરીએ છીએ આજે આ પ્રથમ પ્રકરણનું છેલ્લું લેક્ચર છે આપણે જે કાંઈ પારિભાષિક શબ્દો જોયા એની વ્યાખ્યાઓ તથા સંકલ્પના આપણને આવડવી જોઈએ તો આજે આપણે આ છેલ્લા લેક્ચરમાં જે બે થિયરી બાકી રાખી હતી એ હવે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ અને ત્યાર પછી હવે પછીના લેક્ચરમાં પ્રકરણ બે એ ખૂબ જ અગત્યનું પ્રકરણ છે પાયો છે એ શરૂ થશે તો આજના લેક્ચરમાં આપણે સૌથી પહેલાં જોઈએ હિસાબી પદ્ધતિના ફાયદા કે ભાઈ નામું લખવાથી વેપારીને અને ધંધા સાથે જોડાયેલા જુદા જુદા પક્ષકારોને કઈ રીતે ફાયદો થાય છે તો નામું લખવાથી થતા ફાયદાઓ નામો એટલે હિસાબી પદ્ધતિ એ આપણે જોઈએ તો સૌથી પહેલું છે કે નામું લખીએ હિસાબો રાખીએ તો હિસાબી પદ્ધતિની ઉપલબ્ધતા પ્રાપ્ત થાય છે ઉપલબ્ધતા એટલે અવેલેબિલિટી કોઈ પણ વસ્તુ આપણને અવેલેબલ બને જરૂર પડે ત્યારે તો ભવિષ્યમાં જ્યારે પણ આપણે એ માહિતીની જરૂર હોય તો આપણને એ અવેલેબલ બને છે લખેલા હિસાબો ગમે ત્યારે જોઈ શકાય છે એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે એટલે ભવિષ્યમાં જરૂર પડે માહિતીનો ઉપયોગ કરી શકાય એ માટે માહિતી અવેલેબલ ઉપલબ્ધ હોવી જોઈએ તો માહિતી ઉપલબ્ધ ક્યારે બને તમે લખીને હિસાબો રાખ્યા હોય તો તો લેખિત હિસાબો આપણને ભવિષ્યમાં જરૂર પડે ઉપયોગી થાય છે માટે હિસાબી પદ્ધતિની ઉપલબ્ધતા પ્રાપ્ત થાય છે બીજું આપણો ધંધો કરવાનો મહત્ત્વનો ઉદ્દેશ તો નફો છે તો વર્ષના અંતે ખર્ચ કેટલો થયો આવક કેટલી થઈ એના આધારે આપણે આપણા ધંધાની નફાકારકતા જાણી શકીએ છીએ તો હિસાબી પદ્ધતિનો એક ફાયદો એ છે કે વર્ષના અંતે કેટલો નફો થયો કેટલી આવક થઈ ખર્ચ કેટલો થયો એ બધાયની જાણકારી મેળવી શકીએ એટલે ધંધાની નફાકારકતા જાણી શકાય છે ત્યાર પછી ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય છે આર્થિક સ્થિતિ એટલે શું તો અગાઉના લેક્ચરમાં જોયું કે મિલકતો અને દેવાનું પ્રમાણ એને આર્થિક સ્થિતિ કહેવાય છે તો લખેલા હિસાબો પરથી ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધર છે કે નાદાર છે એ આપણે જાણી શકીએ છીએ અગાઉ જોયું કે ધંધાની મિલકતો દેવા કરતાં વધારે હોય તો આર્થિક સ્થિતિ સારી અથવા સદ્ધર કહેવાય પરંતુ જો ધંધાના દેવા મિલકતો કરતાં વધી જાય એટલે કે દેવા વધી જાય તો એ પરિસ્થિતિ સારી કહેવાય નહીં બરાબર છે તો આ મિલકતો અને દેવાના પ્રમાણના આધારે જે સદ્ધર અને નબળી સ્થિતિ છે એ ધંધાની આર્થિક પરિસ્થિતિ હિસાબો પરથી જાણી શકીએ છીએ ત્યાર પછી ગવર્મેન્ટને આપણે ટેક્સ ચૂકવીએ છીએ તો આપણે આ વર્ષની થયેલી આવકમાંથી કેટલો ટેક્સ ચૂકવવો પડશે એ કરવેરાનું જો આપણે અગાઉથી આયોજન કરીએ તો સમયસર કરવેરા ચૂકવી શકીએ એટલે આપણે સરકારને ચૂકવવાના કરવેરાનું આયોજન કરી શકીએ છીએ બીજું ધંધ્યાનું મૂલ્યાંકન કરવા આપણા ધંધાનું મૂલ્ય કેટલું છે એ જાણવા માટે હિસાબો જરૂરી છે સપોઝ કોઈ ચોક્કસ સમયે આપણે ધંધાનું વેચાણ કરવું છે તો ધંધાની વેચાણ કિંમત શું નક્કી કરવી તો ધંધાની વેચાણ કિંમત ધંધાનું મકાન મકાનની અંદર રહેલી તમામ મિલકતો જેમ કે ફર્નિચર છે એમાં પડી રહેલો માલ છે પ્લસ ધંધાની અદૃશ્ય મિલકત પાઘડી કેટલી છે આ બધી બાબતોનો વિચાર કરી આપણે ધંધાનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ તો મૂલ્ય ક્યારે નક્કી થયા તો આપણી પાસે હિસાબી પદ્ધતિમાં જુદા જુદા હિસાબો લખેલા હોય તો ત્યારબાદ નિર્ણય ઘડતરમાં ઉપયોગી છે મિત્રો હિસાબો વેપારીને તો ઉપયોગી છે જ વેપાર ધંધા સાથે સંકળાયેલા જુદા જુદા પક્ષકારો દાખલા તરીકે શેર હોલ્ડર સંભવિત શેર હોલ્ડર સરકાર ગ્રાહક લેણદારો બેંક બરાબર છે આ બધા પક્ષકારો પોતપોતાની રીતે નિર્ણય લે છે આપણા હિસાબો પરથી લેણદારો નિર્ણય લે કે ઉધાર માલ આપવો કે નહીં બેંક નિર્ણય લે કે આ ધંધાને લોન આપવી કે નહીં શેર હોલ્ડર નિર્ણય લે કે આ કંપનીના શેર ખરીદવા કે નહીં બરાબર છે ને ઓછીની મૂડી મેળવવી છે ડિબેન્ચર હોલ્ડરો પણ હિસાબો માગે કે ભાઈ ઓછીની મૂડી આપવી છે કે નહીં તમામ પક્ષકારોને નિર્ણય લેવા માટે આપણા હિસાબો ઉપયોગી છે એટલે લખેલા હિસાબો માત્ર તે ધંધાના માલિકને જ ઉપયોગી છે એવું નથી જુદા જુદા પક્ષકારોને પણ ઉપયોગી છે માટે આપણે બીજી વ્યાખ્યામાં ભણ્યા હતા હિસાબી પદ્ધતિની કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે કારણ કે આપણે આપણા હિસાબો ધંધા ઉપરાંત વેપારી ઉપરાંત અન્ય પક્ષકારોને પણ નિર્ણયો લેવામાં મદરૂપ થાય તે માટે બનાવીએ છીએ ત્યાર પછી લખેલા હિસાબો પુરાવા તરીકે રજૂ કરી શકાય મિત્રો અત્યારે પુરાવા તરીકે લેખિત વસ્તુ લેખિત બાબત જ અધિકૃત ગણાય છે મૌખિક બોલેલું અધિકૃત ગણાતું નથી તો ધંધામાં ભવિષ્યમાં જ્યારે જ્યારે પણ આપણે કોઈ જવાબદારી આવે દાખલા તરીકે કોઈ કાયદાકીય બાબત આવે તો એ સમયે જો પુરાવા તરીકે કાંઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય તો આપણે આપણા લખેલા હિસાબો પુરાવા તરીકે રજૂ કરી શકીએ છીએ એટલે એક લેખિત એવિડન્સ છે જેના આધારે ભવિષ્યમાં આપણે નિર્ણય લઈ શકીએ કોઈ કેસની બાબત હોય કોઈ નિર્ણય લેવાનો હોય બરાબર સામા પક્ષકાર સાથે કોઈ તકરાર થઈ હોય તો એ બાબતમાં લખેલા હિસાબો આપણે પુરાવા તરીકે રજૂ કરી શકીએ છીએ ભૂતકાળની કામગીરી સાથે તુલના કરી આપણે આપણી પ્રગતિ કરી છે કે પીછે હટ કરી છે એ જાણી શકીએ છીએ દાખલા તરીકે ઉદાહરણ આપું કે તમારે છ માસિક પરીક્ષામાં સાઠ ટકા આવ્યા અને નવ માસિક પરીક્ષા આવી પ્રિલિમ એમાં તમારે પાંસાઠ ટકા આવ્યા તો તમે બંને રિઝલ્ટ સરખાવીને તમારી પ્રગતિ થઈ છે કે પીછે હટ થઈ છે એ જાણી શકો કે ભાઈ પાંચ ટકાનું ઇમ્પ્રુવમેન્ટ થયું છે તો આપણી પ્રગતિ થઈ અધરવાઇઝ ઉલટી પ્રોસેસ થઈ હોય પહેલી પરીક્ષામાં પાસાઠ ટકા હોય બીજી પરીક્ષામાં સાઠ થઈ ગયા હોય તો કે ભાઈ આપણે ઇમ્પ્રુવમેન્ટ નથી કર્યું પીછે હાટ કરી છે એમ એક વર્ષના હિસાબો બીજા વર્ષના હિસાબો સાથે સરખાવી ભૂતકાળના હિસાબો વર્તમાન સાથે સરખાવી આપણે ધંધાએ કેટલી પ્રગતિ કરી છે નફાકારકતા કેટલી વધી છે કેટલી ઘટી છે એ આપણે જાણી શકીએ છીએ કોઈ બીજી કંપનીના હિસાબો સાથે તુલના કરી શકીએ સેમ સરખી જ પેઢી હોય આપણા જેવી એના હિસાબો સાથે આપણા હિસાબોની આપણે તુલના કરી શકીએ અને જોઈ શકીએ કે આપણા ધંધાએ એના કરતાં પ્રગતિ કરી છે એની સાથે છે કે એના કરતાં આપણે પાછળ રહ્યા છીએ બરાબર છે નૈતિક અંકુશ કર્મચારીઓ છે કે અન્ય પક્ષકારો છે હિસાબો લખેલા હોય તો ધંધાની અંદર ગોટાળા છે ઊંચાપચ છે આને રોકી શકાય છે બરાબર તો ઘણીવાર હિસાબોમાં ગોટાળા થતા હોય ઘણીવાર રોકડની ઊંચાપત થતી હોય ઊંચાપત એટલે ચોરીનું એક સારું સ્વરૂપ ઊંચાપત એવો શબ્દ છે તો હિસાબો લખવાથી આપણે નૈતિક અંકુશ રાખી શકીએ છીએ એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ જેટલો આવક એટલો જ ખર્ચ એ હિસાબ સામે મળી જવો જોઈએ તો એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ નૈતિક અંકુશ રાખી શકાય છે બરાબર નૈતિક અંકુશ એટલે હિસાબો લખવાથી સામો માણસ ડરે કે આપણે કદાચ પકડાઈ જઈશું ખોટું કરશું તો આને નૈતિક અંકુશ કહેવાય અને છેલ્લે સુધારાત્મક પગલાં કોઈ ભૂલ રહી ગઈ હોય આપણા હિસાબોમાં ભૂતકાળમાં જે કાંઈ આપણે ભૂલો કરેલી હોય એ હવે ભવિષ્યમાં રિપીટ ન થાય તે માટે હિસાબો ઉપયોગી છે કયા ખર્ચ વધારે થઈ ગયો છે કયા આપણો કાચો માલ વધારે બગડ્યો છે એવા બધા જે હર્ડલ્સ છે ભૂતકાળમાં આવેલ એને આપણે હવે ભવિષ્યમાં સુધારી શકીએ છીએ અને સુધારાત્મક પગલાં લઈ અને આપણે આપણી કામગીરી જે છે એ કરી શકીએ છીએ તો આ છે હિસાબી પદ્ધતિના ફાયદા હવે ફાયદા હોય ને આ મર્યાદા તો હોય જ એટલે આપણે એની હવે મર્યાદા જોઈએ હિસાબી પદ્ધતિની મુખ્ય મર્યાદા એ છે કે હિસાબી પદ્ધતિમાં બિન નાણાકીય વ્યવહારો નોંધાતા નથી આપણે જોયું કે જે વ્યવહારોને નાણાંના એકમમાં માપી શકાય છે એવા જ વ્યવહારો નોંધાય છે બિન નાણાકીય વ્યવહારો નોંધાતા નથી દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે ધંધાના કર્મચારીઓ છે એ પ્રમાણિકતાથી કામ કરે છે રેગ્યુલર કામ કરે છે નિષ્ઠાથી કામ કરે છે બરાબર છે તો એની પ્રમાણિકતા નિષ્ઠા એની રેગ્યુલારિટી આને આપણે નાણાંમાં માપી શકીએ છીએ તો કે નહીં તો કે એની નોંધ આપણે હિસાબોમાં લખતા નથી શું કામભાઈ તો કે ભાઈ કોઈની પ્રમાણિકતાને આપણે નાણાંમાં માપી શકતા નથી બરાબર છે ખરેખર એની પ્રમાણિકતા અને નિષ્ઠા એ નફામાં મહત્ત્વનો ભાગ ભજવે છે એક એકમમાં કામચોર કર્મચારી હોય ને એક એકમમાં નિષ્ઠાવાન રેગ્યુલર કર્મચારી હોય તો ફેરતો પડે ને નફામાં પણ છતાંય નિષ્ઠા પ્રમાણિકતા આનું કોઈ નાણાકીય માપ નથી માટે આપણે એને નામામાં નોંધી શકતા નથી આ એક મર્યાદા છે બરાબર છે ધંધાનો કોઈ કાર્યક્ષમ કર્મચારી ધંધો છોડીને જાય તો ધંધાને અસર થાય જ પણ જો એને નાણાંમાં માપી શકાતું નથી કે કેટલા રૂપિયાના ભાઈ વ્યા ગયા બરાબર એટલા માટે આપણે એને નાણાંમાં માપી શકતા ન હોવાથી નોંધતા નથી તો આ નામાની મર્યાદા છે બરાબર કંપનીનો કોઈ કાર્યક્ષમ સીઈઓ હોય કે ભાઈ મેનેજિંગ ડિરેક્ટર છે તો એ કંપની છોડીને જાય તો કંપનીને અસર તો થાય એની નફાકારકતા ઉપર અસર પડે પણ વ્યક્તિ છોડીને જાય એનું નાણાંમાં માપ નથી હા પચાસ હજારનું યંત્ર વેચો તો નોંધાય છે પાંચ હજારનો ભંગાર વેચો તોય નોંધાય છે શું કામ નાણામાં માપ છે પણ આવા કર્મચારી છે બરાબર છે કામદારો છે એ ધંધો છોડીને જાય તો નોંધી શકાતું નથી આ એક એની મર્યાદા છે કે નફાકારકતા ઉપર અસર પડતી હોવાથી આપણે એને નોંધી શકતા નથી બીજું છે નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે વાસ્તવમાં એવું છે કે નાણાંનું મૂલ્ય કોઈ કોઈથી સ્થિર નથી રહેતું બરાબર દાખલા તરીકે પહેલાંના સમયમાં પાંચ રૂપિયાની જે વસ્તુ આવે છે આજના સમયમાં આવશે તો કે નહીં નાણાંનું મૂલ્ય ધીમે ધીમે ઘટતું જાય છે પણ અહીંયા હિસાબી પદ્ધતિમાં એક એવી ધારણા કરવામાં આવે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે અત્યારે તમને નહીં સમજાય પણ આગળ ઘસારો આવશે ત્યારે તમે સમજો કે આજે જે એક લાખનું યંત્ર લીધું તો આપણે એને દસ વડે ભાગી દસ દસ હજાર ઘસારો ગણશું અને એમ નક્કી કરશો કે દસ વર્ષ પછી યંત્ર એક લાખનું જ આવશે તો શું દસ આજે જે યંત્ર એક લાખનું છે એ દસ વર્ષ પછી એક જ લાખનું હશે તો કે નહીં એ યંત્રની કિંમત વધી હશે બરાબર છે અથવા ઘટી હશે ઇટ મીન્સ નાણાંનું મૂલ્ય સ્થિર નથી પણ આપણે અહીંયા એવી ધારણા કરીએ છીએ કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે એની મર્યાદા છે આના દાખલા જ્યારે આવશે વાર્ષિક હિસાબોમાં ત્યારે આ બધા પોઈન્ટ આપણે સમજશું બરાબર છે ત્રીજું છે નામું છે ને એ માત્ર ઐતિહાસિક ઘટનાઓ અને બનાવો જ રજૂ કરે છે એટલે એનો મતલબ એમ કે હિસાબો ઉપરથી આપણે ભવિષ્યનું આયોજન કરી શકીએ પણ એમાં ફેરફાર ન કરી શકીએ સેમ તમારી દસમાની માર્કશીટ જેવું તમે તમારી દસમાની માર્કશીટ છે હવે એમાં સુધારો ન કરી શકો એ માત્ર એક ભૂતકાળની માહિતી છે એક ઘટના છે બનાવ છે જે વીતી ચૂક્યું છે હા એનું આધારે આયોજન કરી ભવિષ્યની વ્યૂહરચના ઘડી શકો પણ લખેલા હિસાબો માત્ર બનાવો અને ઘટનાઓ રજૂ કરે છે એમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી આ એની મુખ્ય મર્યાદા છે એટલે હિસાબો માત્ર ભૂતકાળની જ માહિતી રજૂ કરે છે જે ભવિષ્યમાં ફેરફારને પાત્ર નથી હા એમાં વધારો ઘટાડો આયોજન કરી ભવિષ્યમાં કરી શકીએ પણ જે ભૂતકાળના હિસાબો છે એ જે થઈ ગયું એમાં કોઈ ફેરફાર શક્ય નથી ચોથું છે હિસાબી પદ્ધતિમાં બજાર કિંમતની અવગણના થાય છે આ મુદ્દો વાર્ષિક હિસાબોમાં સમજાશે કે પાકા સરવૈયામાં જમીન મકાન યંત્રો વાહનો એની ભૂતકાળની કિંમતે નોંધવામાં આવે છે વાસ્તવમાં એની બજાર કિંમત તો ખૂબ વધી ગઈ છે આપણે એક ધંધો શરૂ કર્યો એને દસ વર્ષ થયા તો દસ વર્ષ પહેલાં ધંધાનો જે જમીન મકાન લીધું હશે એ જ કિંમતે આપણા ચોપડામાં નોંધીએ છીએ પણ આજે દસ વર્ષ પછી જમીન મકાનની કિંમત ખૂબ વધી ગઈ છે એ એની બજાર કિંમત છે તો ચોપડે કિંમત અને બજાર કિંમતમાં વિચલન આવશે બંને અલગ પડશે તો એવું કહી શકાય કે બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે કારણ કે નામું ભૂતકાળની વિગતો દર્શાવે છે અત્યારની વિગતો દર્શાવતું નથી ત્યાર પછી નામામાં ઘણીવાર અંદાજોનો ઉપયોગ થાય છે હવે અંદાજો તો ખોટા પણ પડે અને સાચા પણ પડે દાખલા તરીકે ઘાલખાદ ગણવી ઘાલખાદ અનામત ગણવી ઘસારો ગણવો આમાં અંદાજોનો ઉપયોગ થાય છે ગ્રાહકને ઉધાર માલ વેચવામાં આવે ત્યારે કેટલા ગ્રાહકો પૈસા નહીં આપે એવી ધારણા એ ઘાલખાદ અનામત હવે એ વ્યક્તિએ વ્યક્તિએ ધંધાએ ધંધાએ અનુભવના આધારે અલગ પડે તો આ અંદાજો છે હવે અંદાજો જો નજીક હોય હકીકતની તો એકમ માટે સારું કહેવાય અને બંને વચ્ચે ખૂબ ગેપ હોય તો એકમ માટે સારી બાબત કહેવાય નહીં એટલે નામામાં ઘણી બાબત માટે અંદાજોનો ઉપયોગ થાય છે અને હિસાબોમાં ઘણીવાર બેવડા ધોરણો અપનાવાય છે બેવડા ધોરણો એટલે ગુજરાતીમાં કહીએ તો એકને ગોળ ને બીજાને ખોળ અને બેવડા ધોરણ કહેવાય એક જ નીતિ બીજા માટે અલગ હોય ને ત્રીજા માટે અલગ હોય બરાબર ઉદાહરણ આપું તો એક જ એકમમાં કોઈ વ્યક્તિ એકાઉન્ટન્ટ છે એ ઘસારો ગણવા માટે સીધી લીટીની પદ્ધતિ ઉપયોગમાં લે છે અને એ જ એકમમાં બીજો એકાઉન્ટન્ટ છે એ ઘટતી જતી બાકીની પદ્ધતિ અમલમાં લે છે તો આ બેવડા ધોરણો અમલમાં મૂક્યા એવું કહેવાય અને બીજી એક બાબત વાર્ષિક હિસાબોમાં બે બાબત આવશે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તો નફા નુકસાન ખાતામાં વર્તમાન બાબતો દર્શાવવામાં આવે અને પાકા સરવૈયામાં ભૂતકાળની ઐતિહાસિક બાબતો દર્શાવવામાં આવે જો એક જ વર્ષ એક જ ધંધો તો નફા નુકસાન ખાતું વર્તમાન સ્થિતિ દર્શાવે પાકું સરવાયું ઐતિહાસિક સ્થિતિ દર્શાવે તો એવું કંઈ કહેવાય કે હિસાબોમાં બેવડા ધોરણોનો ઉપયોગ થાય છે મિત્રો આજે ફાયદાને મર્યાદા છે એ જ્યારે નામું ભણીએ ચાર પાંચ ચેપ્ટર પૂરા થાય વાર્ષિક હિસાબો ભણીએ તો સરળતાથી સમજાય અત્યારે તો ઉપરથી જાય એવું જ લાગે પણ આપણે શું કરવાનું પાકા કરવાના અને યાદ કરવાની ટ્રાય કરવાની તો આ હિસાબી પદ્ધતિના ફાયદા અને એની મર્યાદા બરાબર છે હવે આપણે થોડી એવી થિયરી જે અમસ્તી વાંચવા પૂરતી જ એક્ઝામમાં આવશે નહીં પણ વાંચવા પૂરતી જરા જોઈ લઈએ હિસાબી પદ્ધતિ એ ધંધાની એક ભાષા છે મિત્રો દરેક ક્ષેત્રની એક ભાષા હોય છે એક લેંગ્વેજ હોય છે જેમ કે મેડિકલ લેંગ્વેજ હોય છે વકીલોની લેંગ્વેજ હોય છે બરાબર છે દરેક પ્રોફેશનની એક લેંગ્વેજ હોય છે એમ ધંધાની ભાષા છે હિસાબી પદ્ધતિ એ શું કામ તો કે હિસાબી પદ્ધતિ દ્વારા આપણને ધંધાના વ્યવહારોની માહિતી મળે છે હિસાબી પદ્ધતિ દ્વારા સંબંધિત પક્ષકારોને પ્રવૃત્તિ કે પરિણામોની માહિતી મળે છે સંબંધિત પક્ષકારો એટલે ધંધા સાથે જોડાયેલા વિવિધ પક્ષકારો મેં કીધું ને લેણદારો ગ્રાહકો સરકાર બેંક શેર હોલ્ડર ડિબેન્ચર હોલ્ડર આ બધા જ કર્મચારીઓ એ પક્ષકારો એની પ્રવૃત્તિ અને ધંધાના પરિણામોની માહિતી મળે છે બીજું ભાષામાં પરિવર્તનશીલતાનો ગુણ છે ભાષા જળ નથી ભાષામાં પરિવર્તનશીલતાનો ગુણ છે તો હિસાબી પદ્ધતિમાંય પરિવર્તનશીલતાનો ગુણ છે બરાબર કૌટિલ્યથી માંડીને લ્યુકા પેશીઓલીથી જે કાંઈ હિસાબી પદ્ધતિની શરૂઆત થઈ તો આજે એમાં ધરખમ ફેરફાર છે સમય જતા જરૂરિયાત બદલાતા વ્યવસાયલક્ષી બધી ધંધાકીય ભાષાઓ અમલમાં આવેલી છે એટલે આ પણ નામ હિસાબી પદ્ધતિમાં પણ પરિવર્તનશીલતાનો ગુણ છે પરિવર્તનશીલતા એટલે ફ્લેક્સિબિલિટી બરાબર છે ત્યાર પછી હિસાબી પદ્ધતિ ભાષાની કામગીરી બજાવે છે કોઈ એક બાબત સમજવા માટે કોઈ એક ભાષા આવડવી જોઈએ આપણે તો એ બાબત સમજી શકીએ એમ નામું અને હિસાબો સમજવા માટે હિસાબી પદ્ધતિ સમજાવી જોઈએ તો હિસાબી પદ્ધતિ છે એ એક ભાષાની કામગીરી છે વન ટાઈપ ઓફ એવી ધંધાની લેંગ્વેજ કે જેનાથી આપણે હિસાબો સારી રીતે સમજી શકીએ છીએ અને લખી શકીએ છીએ હવે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન પણ છે અને કળા પણ છે સાયન્સ અને આર્ટ બરાબર સાયન્સ એટલે શું તો કે નીતિ નિયમો અને સિદ્ધાંતોને આધારે કોઈ ચોક્કસ તારણ ઉપર આવીએ જે સમયે અને સ્થળે બદલાય નહીં એને આપણે સાયન્સ કહીએ છીએ બરાબર છે તો નામા પદ્ધતિમાં આપણે બીજા પાઠમાં ભણશું નામાના નિયમો સિદ્ધાંતો બરાબર છે એટલે નામા પદ્ધતિમાં પણ નિયમો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે એમાં પણ ચોક્કસ તારણ હોય છે તો એનો મતલબ એમ કે નામું એક સાયન્સ વિજ્ઞાન છે બીજી બાજુ કળા કળા એટલે શું ભાઈ તો કે કળા એટલે જે બાબત જે સ્વરૂપે આપણે રજૂ કરી હોય સામેવાળો એ જ બાબતમાં સમજે એને કળા કહેવાય સપોઝ એક ચિત્રકારે હાથી દોર્યો છે તો સામેવાળો જે જોનાર છે એને હાથી જ લાગવો જોઈએ તો એને કળા કહેવાય આપણી દેશી ભાષામાં બરાબર છે ઉપર લખવું પડે કે હા હાથી છે તો એ કળા ન કહેવાય ટૂંકમાં કળા એટલે જે અર્થમાં જે બાબત રજૂ કરી હોય સામેવાળો એ જ અર્થમાં સમજે તો નામામાં પણ એવું છે નામામાં એકાઉન્ટન્ટ જે હિસાબો લખે છે એ જ પરિભાષામાં સામેવાળો સમજે છે એને નિયમો અને સિદ્ધાંતોનો ખ્યાલ પાછો હોવો જોઈએ બરાબર છે જે કાંઈ લખ્યું છે એમાં સમજ ભિન્નતા ન થાય એ હેતુથી લખીએ તો એ કળા છે તો વિજ્ઞાન અને નિયમો કે સિદ્ધાંતો ઉપર આધારિત છે એમ હિસાબો છે એ નિયમો અને સિદ્ધાંતોના આધારે તૈયાર કરવા પડે છે બરાબર છે માટે વિજ્ઞાન છે હિસાબો તૈયાર કરવાની પ્રક્રિયા અને પરિણામો સરખા હોવા જોઈએ બરાબર સાયન્સ એટલે શું બે વ્યક્તિ સેમ પ્રયોગ કરે તો બંનેને રિઝલ્ટ સરખું મળવું જોઈએ સાયન્સ છે એમ હિસાબોમાં પણ એવું છે નિયમો અને સિદ્ધાંતોને કારણે હિસાબી પદ્ધતિ વિજ્ઞાન પણ છે અને જે અર્થમાં લખે છે એ જ અર્થમાં સામેવાળો સમજે માટે હિસાબી પદ્ધતિ કળા પણ છે તો આ થિયરી છે પરીક્ષામાં પૂછાતી નથી આપણે ટેક્સ્ટબુકમાં છે એટલે થોડી ચર્ચા કરી તો અહીંયા આપણું પ્રકરણ એક પૂર્ણ થાય છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો મહત્ત્વની છે બે વ્યાખ્યાઓ કૌટિલ્ય અને લ્યુકા પેસીઓલી ત્યારબાદ તમામ પારિભાષિક શબ્દોની વ્યાખ્યા અને એના ઉદાહરણ પછી હિસાબી પદ્ધતિના ફાયદા મર્યાદા હેતુઓ અને લક્ષણો આટલું તમારે કરવાનું છે પહેલા પાડમાં બરાબર છે આજનો હોમવર્ક હિસાબી પદ્ધતિના ફાયદા જે આપણે લખ્યા છે એ પોઈન્ટ વાઇઝ લખી નાખવાના છે અને હિસાબી પદ્ધતિની મર્યાદા એ પણ પોઈન્ટ વાઈઝ લખી નાખવાની છે તો ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું તો પાઠ નંબર બે બરાબર છે એની અંદર મળશું ત્યાં સુધી તમારો અભ્યાસ જે છે એ ચાલુ રાખજો આવજો